नमस्कार दोस्तों, तमे जोई रहा छो नवसारी लाइव। आप जे कतारो जोई रहा छो ए कतारो छे सरकारनी लालचनी। हाँ, सरकारे लालच आपी के अमे तमने विना मूल्ये वेक्सिन आपीशुं अने तमारा आरोग्यनी चिंता करीशुं। लोको चिंता करी पोताना माटे वेक्सिन लेवा माटे पहोंच्या, परंतु रोज आज किस्सो जोवा मळे छे। 100 વેક્સિન માંડ આવે છે, 200-250 જણા ઊભા થાય છે લાઇનમાં, કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ વિલા મોડે પાછા પડવાનો આરો આવે છે। ચલો આજે ન મળી કાલે જઈશું, કાલે મળશે। લોકો આશાની રાખી પાછા ફરી લાઇનોમાં જોડાય છે અને ધક્કા ખાય છે। શું આ છે સરકારની વ્યવસ્થા? શું આ છે મહાઅભિયાન કે પછી મહાભારત? કારણ કે વેક્સિનના નામે મહાભારતો ખેલાય છે, અનેક જગ્યાએ ધક્કામુક્કી થતી હોય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાતું નથી, અવ્યવસ્થા ઊભી થતી હોય છે, અને કોરોનાને માત આપવાની જગ્યાએ અહીંયા તો લોકો માત આપી રહ્યા છે પોતાની આશાઓના, પોતાના અરમાનોના, કે મને વેક્સિન મળશે ને હું સુરક્ષિત રહીશ, એવી વાતો કરતા હોય છે। સરકાર દ્વારા વેક્સિનની અપૂરતી વ્યવસ્થાને લઈને અનેક લોકો પીડાઈ રહ્યા છે, અને આ પીડિતોને સાથે નવસારી લાવે વાત કરવાની કોશિશ કરી। શું કહેવું છે આ પીડિતોનું તે જુઓ। રેખા પી ખેડકર, મેં પરમેશમાં કામ કરું છું, મેં 5 વાગ્યાની અહીંયા લાઇનમાં ઊભી છું, તે પણ જે કોઈ કે મને ઊભું રહેવા દે, કોઈ કે મને ઊભું રહેવા દે, અમે છેલ્લે જઈને ઊભા રહ્યા તો લોકોએ હું કીધું પરમેશમાંથી કે 10 દાડામાં તમારી ડોઝ લઈને જ તમે કામ પર આવવાનું, તો અમે લાઇનમાં ઊભા છીએ। સવારે 5-5 વાગે ઉઠી આ કતારોમાં આવે છે અને મરે છે છેલ્લે ધક્કો। પત્નીને વેક્સિન અપાવવા માટે છેલ્લા 8-8 દિવસથી આટા મારતા આ પતિની વ્યથા પણ જુઓ। મારું નામ સંભાજી પાટીલ। કેટલા દિવસથી આવો છો અને કયા ડોઝ માટે આવો છો તમે? મેં મારા ઘરવાળીનો ડોઝ લેવા માટે અહીંયા લાઇનમાં આવતો છું, પણ 8 દાડાથી મેં આટા મારતો છે, કંઈક શારદા મંદિરમાં જાઉં, કંઈ સિવિલમાં જાઉં, પણ આ નંબર નથી લાગતો। તા ડોઝ કહેતા છે 100 છે 200 છે, એટલે ડોઝ પતી જાય એટલે અમારો વારો આવે નહીં, એટલે કાઢી મૂકવામાં આવશે। કોઈ દિવસ કે 50 છે, કોઈ દિવસ અમે રાતના 2-2 વાગ્યાના એને નંબર લગાવે, તો એમ અમારે બીજા દિવસનો ટોકન આપી દેવા જોઈએ કે અમારે બીજા દિવસે ધક્કો નહીં ખાવા જોઈએ, એમ તો કરો, પણ એમ બી નથી થતો, રોજે રોજે લાઇનમાં રાખો, રોજે ધક્કા ભૂકી કરો અહીંયા આવીને, શું કરવાનું પછી અમે? તો સરકારે વ્યવસ્થા કેવી કરવી જોઈએ તે સૂચન કદાચ આ એક સામાન્ય નાગરિકનું સાંભળીને સરકારે આ વ્યવસ્થાનો અમલ કરવો જોઈએ એક જરૂરી બન્યું છે। વેક્સિન માટે લાઇનમાં ઊભી રહેલોનો જો વારો ન આવે તો બીજા દિવસના ટોકન આપવા જોઈએ, જેને કારણે તેમને બીજા દિવસે ધક્કો ન પડે, આટલી વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ। તો વેક્સિન માટે આવનારની વ્યથા જુઓ। અમે બીજા નંબરનો ડોઝ લેવા આવેલા છે, અમે સતત 3 દિવસથી આટા મારીએ છીએ, અમે જે દાડે અમને સવારમાં આવી જાય છે તે દાડે મારી કોવિશિલ્ડ રસી લેવાની છે બીજા ડોઝથી, તો કયો વખત કોવેક્સિન રહી છે, અમે જે દાડે આવે તે દાડે કોવેક્સિન હોય છે, પછી બીજા દિવસે અમે જ્યારે લેટ થઈ જાય તે દાડે કોવિશિલ્ડ હોય, પણ અમારો ટોકનમાં નંબર લાગતો નથી એટલે અમે હેરાન થઈને પાછા રિટર્ન થઈ જાય। અને સરકારને એમ જ કહેવા માંગીએ કે તમે જે પ્રકારે પહેલે સિસ્ટમ હતી, અત્યારે ફરજિયાત કરીને લોકોના કામધંધા પર બધું બંધ કરાવી દીધેલ છે કે ભાઈ રસી લઈને આવો પછી જ કામ પર રાખશું, એવી પરિસ્થિતિ દરેક ઠેકાણે ચાલે છે, એટલે લોકો પડાપડી કરીને લાઇનમાં ઊભા રહે છે, ફરજિયાત કરવાના હિસાબે આ બધી વધારે ગર્દી થાય છે। કારણ કે વેપાર ધંધા માટે ફરજિયાત વેક્સિન રાખવાથી પડાપડી થતી હોવાનું પણ લોકોનું કહેવું છે। આ વાત લોકોની છે, લોકોને જેવી આવડે તેવી પોતાની વ્યથા ઠાલવી છે, પરંતુ વ્યથા અવિરત છે, વ્યથાથી લોકો વ્યથિત છે, અને આ વ્યથિત લોકોને વ્યથામાંથી મુક્ત કરવાનું કામ વહીવટી અધિકારીઓ કરે એટલી આશા અને અપેક્ષા રાખી શકાય।
કેન્દ્ર સરકાર દ્વારા અને ખાસ કરી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને કહેવામાં આવ્યું કે વેક્સિનેશન કરાવો, વેક્સિનેશનનું મહાઅભિયાનનો આરંભ કરવામાં આવ્યો અને ગામે ગામ પોસ્ટર લગાવવામાં આવ્યા. મોટા મોટા મોદી સાહેબના ફોટાઓ અને નીચે જે તે વિસ્તારના સ્થાનિક નેતાઓના ફોટાઓ સાથે આભાર મોદી સાહેબ, તમારો આભાર, તમે અમને વિનામૂલ્યે વેક્સિન આપવાની વાત કરી, પરંતુ વેક્સિન મળશે ક્યારે એ સામાન્ય માણસને પૂછો તો ખબર પડશે. કારણ કે જે 10,000-20,000ની વસ્તી ધરાવતા હોય એવા વિસ્તારમાં માંડ 100-200 વેક્સિન આપીને સરકાર વિનામૂલ્યે વેક્સિન આપવાની વાતો કરે છે ત્યારે ક્યાં છે સ્થાનિક નેતાઓ? શું સ્થાનિક નેતાઓને ખ્યાલ નથી આવતો કે વેક્સિનની જરૂરિયાત કેટલી છે અને કેટલી વેક્સિન આવી છે? કોઈ બોલવા તૈયાર નથી. નેતાઓ ચૂપકી દિશેવી રહે છે, વેક્સિનની વાતો કરે છે, કોઈ કાર્યક્રમોમાં જાય ત્યારે સરકારની વાતો કરે છે કે સરકારે વેક્સિનની વાતો કરી, વેક્સિન આપશે. સરકારના નિર્ણયો ખૂબ પ્રજાલક્ષી હોય છે. હા, પ્રજાલક્ષી છે, સારી વાત છે. વિનામૂલ્યે વેક્સિન આપવાની વાતને 100% સ્વીકારીએ છીએ, અમે વાંકું નથી બોલતા. સરકારે જાહેર કર્યું છે એ સાચી વાત છે, પણ જાહેર કરો એ કરી બતાવો, માત્ર જાહેરાતો માટે. પૂરતી પહેલાં વ્યવસ્થા કરો. તમને ખબર છે કે શહેરની ગામની વસ્તી કેટલી છે, કેટલી વેક્સિનની જરૂરિયાત પડશે? એ વેક્સિનની પહેલાં વ્યવસ્થા કરો અને પછી જાહેરાત કરો. માથે બેસાડશે તમને પ્રજા અને અમે પણ, કારણ કે તમે બોલેલું પાડશો. પરંતુ હાલ તમે વેક્સિન મળશે તેવી જાહેરાતો કરી દો છો, લોકો લાઈનોમાં લાગે છે. તમે જુઓ, બાળકો ને ઘરે મૂકીને માતાઓ અહીંયા આવી હોય છે, આશા રાખે છે કે મને કોરોના ન થાય, મારા બાળકને નહીં થાય. વૃદ્ધો, વયસ્કો અને યુવાનો પણ વેક્સિન લેવા આવે છે. બીજી તરફ તમે જાહેરનામામાં કહી દીધું કે 30 તારીખ સુધી વેક્સિન હશે તો જ વેપારી વેપાર ધંધો કરી શકશે, તેના કામદારોને પણ વેક્સિન મુકાવવી પડશે. તમારા ડરથી, તમારા અધિકારી શાહીને લઈને, અધિકારીઓથી ગભરાઈને બિચારા વેપારીઓ વેપાર ધંધા બંધ કરીને આ કતારોમાં ઊભા રહેતા હોય છે. અને આ કતારોમાં ઊભા રહ્યા પછી વિલે મોડે પાછું જવું પડશે, કારણ કે 200 વેપારીની સામે માંડ 50-100 વેપારીને વેક્સિન મળશે. તો બાકીના દુકાન નહીં ખોલવાની? જો દુકાન ખોલશે તો તમારા સરકારી બાબુઓ જઈને એમને દંડ કરશે, અને જો દુકાન નહીં ખોલે તો તેમની આવક અને તેમના જીવન નિર્વાહ સામે પ્રશ્ન ઉપસ્થિત થશે. વેક્સિનની રાહ જોઈને બેઠા છે. વ્યવસ્થા કરો. સરકાર જાગો, સરકારના નેતાઓ જાગે. નવસારીની વાત કરું તો નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, આરસી પટેલ, ધારાસભ્ય નરેશભાઈ જાગે, સરકારમાં રજૂઆત કરે કે અમારા જિલ્લાને આટલી વેક્સિન આપો, અમારા જિલ્લાના લોકોને વેક્સિનેશન કરવાની વાતો અમે કરી છે, વિનામૂલ્યે વેક્સિન આપવાની વાતો તમે જાહેરાત કરી છે, લોકોને આશા બંધાઈ છે અને અમે વેક્સિન નથી આપતા, ત્યારે લોકો નારાજ થાય છે, વેક્સિન આપો. શું કરવા નેતાઓ પોતાના ઉપરી અધિકારીઓ પાસે કે ઉપરના નેતાઓ પાસે માંગતા નથી? કારણ કે એમને કે એમના ઘરને, એમને તો એક વેક્સિન લેવાની હશે, લઈ લીધી હશે, પણ પ્રજા માટે વેક્સિન માંગવા માટે સંતાય છે. શું કરવા, શું કરવા મોઢા સંતાય છે, શું કરવા ડરે છે એ મને સમજાતું નથી. માંગવી જોઈએ એમને, સરકારના મુખ્યમંત્રીને કહેવું જોઈએ, વડાપ્રધાનને કહેવું જોઈએ કે અમને વેક્સિન આપો. માત્ર કાગળો લખવાથી અથવા મોટા મોટા ભાષણો કરવાથી આ લાઈનો નહીં નિપટાય, અને આ આશાની લાઈનો જલ્દી પૂરી થાય, લોકોને વેક્સિન મળે, લોકો સુરક્ષિત રહે તે માટે સરકારે કરવું જોઈએ. આપ જે બધા અમે દ્રશ્યો તમને વારંવાર બતાવ્યા છે, આ દ્રશ્યો છે નવસારીના લુન્સી કુઈ, ગેલખડી સહિતના અન્ય વિસ્તારોમાં. સમગ્ર જિલ્લામાં આ પરિસ્થિતિ છે. વેક્સિનની જાહેરાતો કરવામાં આવ્યા પછી રોજ લાઈનો લગાવવામાં આવે છે અને રોજ 500ને ટોકન મળે છે. આપ જુઓ, ટોકનો લેવાવાળાની જે સંખ્યા છે એના કરતાં ટોકનો ઓછા છે, એટલે બધાને નિરાશ થઈને જવું પડે છે. કાલે સવારે 5 વાગે 6 વાગે લોકો વેક્સિન માટે લાઇનમાં ઊભા રહે છે. 5-5, 6-6 કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ કેટલાકને વેક્સિન મળે છે અને કેટલાકને મળે છે નિરાશા, કેટલાકને મળે છે ધક્કો. અને આ ધક્કા ખાઈ ખાઈને કદાચ કોરોનાથી તેમની આ શારીરિક પરિસ્થિતિ નબળી પડશે, પરંતુ ધક્કા ખાઈને તેમની માનસિક સ્થિતિ પણ નબળે છે કે અમારું કોઈ સાંભળનાર નથી, કોને કહેવું, કોના માટે બોલવું, અને બોલવા માટે પણ ગભરાય છે કે બોલીશું તો પાછા આ લોકો છોડશે નહીં, એટલે બિચારા બોલતા પણ નથી. પરંતુ આ દ્રશ્યો અમે બતાવી, અમે બોલીએ છીએ, સરકાર જોશે, સરકારના પ્રતિનિધિઓ જોશે, અમે ધારાસભ્યોને મોકલીશું કે જુઓ આ હાલત છે, જાગો, સરકારના અધિકારીઓ જાગે. જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એવા અમિત યાદવ પણ આ અંગે ગંભીરતા લઈ પ્રજાની વારે આવે એવી આશા અને અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ. પણ હા, આ
વિડીયો શેર કરવાનો ભૂલતા નહીં, કારણ કે આ તમારા માટે અમે અવાજ ઉઠાવ્યો છે, પ્રજા માટે અવાજ ઉઠાવ્યો છે, અને એ અવાજ લોકો સુધી પહોંચાડવાનું કામ તમે કરશો, કારણ કે આ તમારા દિલની વાત અમે કહી છે. તો ચોક્કસ જો તમને આ મારી વાત સાચી લાગી હોય તો વધુમાં વધુ શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરજો. હા, અમારી બે ચેનલો છે, કેટલાક લોકો નવસારી લાઈવને સબસ્ક્રાઇબ કર્યું છે, ઝટપટ ન્યૂઝ પણ અમારી ચેનલ છે, ઝટપટ ન્યૂઝને પણ આપ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો. આગામી દિવસમાં અમે તમારી સેવામાં વધુ એક સોપાન ઉમેરવા જઈ રહ્યા છે, ત્યારે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.